નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આપ સૌ ધોરણ છમાં પ્રવેશ કરી ચૂક્યા છો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપે ઉનાળાનું વેકેશન પણ માણ્યું હશે અને ગયા વર્ષે ધોરણ પાંચમાં આખું વરસ આપણે બધાએ ઘરે બેઠા હોમ લર્નિંગ દ્વારા આપણું શિક્ષણ મેળવ્યું છે વચ્ચે વેકેશન આવી ગયું હવે છઠ્ઠા ધોરણના અભ્યાસ માટે તૈયાર છો ને મિત્રો હમ આપ સૌ તૈયાર જ છો પણ કદાચ ધોરણ પાંચની કોઈ બાબત છૂટી ગઈ હોય અથવા કાચી રહી ગઈ હોય તો આપણે તે પહેલાં શીખી લઈએ એને પહેલાં પાકું કરી લઈએ આપને મળેલ જ્ઞાન સેતુની બુકલેટમાં એપિસોડ દરમિયાન સાથે લખવાનું નથી એટલે કે આપણા તજજ્ઞશ્રી જ્યારે જ્યારે આપણને કંઈક સમજૂતી આપે તો એ સમય દરમિયાન આપણે સાથે સાથે લખવાને બદલે સમજવામાં વધુ ધ્યાન આપશું ત્યારબાદ બીજી પણ એક બાબત આપણે ધ્યાને રાખશું કે આપણે બધાની પાસે ગત વર્ષના પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ છે અને આપણે જ્યારે પુનરાવર્તન એટલે કે રિવિઝન કરીએ છીએ ત્યારેની બધી જ પ્રવૃત્તિઓ એ ગત વર્ષના પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે અને એની વિશેષ સમજ આપણે બધાએ ગત વર્ષના હોમ લર્નિંગ કાર્યક્રમ દરમિયાન મેળવી છે તો જરૂર જણાય તો આપણે એ પાઠ્યપુસ્તકની પણ મદદ લઈશું અને ગત વર્ષના હોમ લર્નિંગના વિડીયો આપણને દીક્ષા પોર્ટલ એસએસએની વેબસાઇટ તથા એસએસએની યુટ્યુબ ચેનલ ગુજરાત ઈ ક્લાસ પરથી પણ આપણે જોઈ શકીએ છીએ બીજું પણ એક બાબતનું આપણે ધ્યાન રાખશું કે હવે પછીના જે કોઈ એપિસોડ આપણે જોવાના છીએ તો એ એપિસોડ શરૂ થતાં પહેલાં આપણે અગાઉથી જ જ્ઞાન સેતુની બુકલેટમાં આગળના એકમ અથવા તો કદમ કે પ્રકરણ કે પ્રવૃત્તિ જાતે જ કરી લઈએ અને તેની તૈયારી કરી લઈએ જેથી આપણને ખ્યાલ આવી જાય કે આપણને ગત વર્ષનું કેટલીક બાબતો યાદ રહી છે અથવા તો કેટલી બાબતો ભૂલાઈ ગઈ છે અને છેલ્લી બાબત એ ધ્યાને રાખશું કે આ જ્ઞાન સેતુ બુકલેટની પ્રવૃત્તિઓ આપણા વિષય શિક્ષક પણ કરાવવાના જ છે એટલે અત્રેથી એપિસોડ દરમિયાન કોઈ મુદ્દામાં આપને સમજવામાં કે યાદ રાખવામાં મુશ્કેલી પડી હોય તો આપ આપના વિષય શિક્ષકનો સંપર્ક કરીને પણ આ પ્રવૃત્તિઓ ફરીથી શીખી શકો છો તો આપણે આજથી શરૂઆત કરીએ ધોરણ પાંચનું પુનરાવર્તન પ્રકરણ એક અને બે ચાલો મિત્રો જોઈએ જો મિત્રો પ્રકરણ એકમાં મિત્રો નીચે દર્શાવેલ આકારના નામ કહો તો આપણે સૌ જાણીએ છીએ પહેલો આકાર કયો છે બોલો તો કોણ કહેશે વેરી ગુડ પહેલો આકાર છે ચોરસ એની બાજુમાં બીજો આકાર છે લંબચોરસ એના પછી ત્રીજો આકાર છે ત્રિકોણ ચોથો આકાર છે વર્તુળ પાંચમો આકાર પંચકોણ અને છઠ્ઠો આકાર છે ષટકોણ હવે એના પછી આગળ વધીએ મિત્રો કેરીનો આકાર આપ સૌએ જોયો છે તો ગુજરાતીના મૂળાક્ષર ડ અને ડનો ઉપયોગ કરી આપણે અલગ અલગ માપની કેરી દોરી શકીએ છીએ તો તમને એક નમૂનો હું બતાવું એ પ્રમાણે કેરી તમારે તમારી નોંધપોથીમાં દોરવાની છે જો મિત્રો અહીંયા આપણને ગુજરાતી મૂળાક્ષર ડ અને બાજુની કેરીમાં ગુજરાતી મૂળાક્ષર ટ દેખાય છે આ બંને મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપ ઘણી બધી કેરીઓ જુદા જુદા માપની બનાવી શકો છો એ બનાવીને આપણે એમાં રંગ પણ પૂરવાના છે હવે આપણે સંખ્યા જ્ઞાનની વાત કરીએ મિત્રો આપણે એક લાખ સુધીનું સંખ્યા જ્ઞાન શીખી ગયા છીએ તો ચાલો થોડુંક એનું પુનરાવર્તન લઈ લઈએ પહેલી સંખ્યા છે પાંચ લાખ ત્રીસ હજાર આ સંખ્યાઓને આપણે અંકમાં લખીશું પાંચ લાખ ત્રીસ હજાર સંખ્યાને અંકોમાં લખતા આપણે શીખી ગયા છીએ અને ભારતીય અંક પદ્ધતિ પ્રમાણે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણે અલ્પવિરામનો પણ ઉપયોગ કરીએ છીએ ચાલો એના પછી બીજી સંખ્યા છે બાર લાખ તેર હજાર એકસો ત્રીજી સંખ્યા ત્રેપન લાખ બાસઠ હજાર આઠસો ચોવીસ તો યાદ આવી ગયું ને મિત્રો હવે એના પછીની ચોથી અને પાંચમી સંખ્યા આપણે જાતે લખીશું એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ નીચેની સંખ્યાઓને શબ્દોમાં લખો પહેલી સંખ્યા છે જુઓ કેટલા અંકની છે સાત અંકની એને આપણે શબ્દોમાં લખવાની છે પાસઠ લાખ ચોસઠ હજાર બત્રીસ એના પછી બીજી સંખ્યા છે અઠ્ઠાવન લાખ ચાર હજાર નવસો ત્રેવીસ તો આવડી ગયું ને મિત્રો હવે એના પછીની ત્રીજી ચોથી અને પાંચમી સંખ્યા આપણે શબ્દોમાં જાતે લખીશું હવે ચાલો એક વાર્તાનો સમય થયો ધારો કે એક કેરીનું વજન બસ્સો ગ્રામ હોય તો ઉર્વશીના હાથમાં ચાર કેરી આવી તો તેને ચાર ગુણ્યા બસો ગ્રામ બરાબર આઠસો ગ્રામ કેરી આવી હવે દર્શિલના હાથમાં ત્રણ કેરી આવી તો તેને હવે ખાલી જગ્યા આવી તો આપણે જ્યાં જ્યાં ખાલી જગ્યા છે ત્યાં સાથે સાથે ભરતા જઈએ તો દર્શીલના હાથમાં ત્રણ કેરી આવી તો તેને ત્રણ ગુણ્યા બસો ગ્રામ બરાબર છસો ગ્રામ કેરી આવી એના પછી મેધાવીના હાથમાં પાંચ કેરી આવી તો તેને પાંચ ગુણ્યા બસો એટલે કે એક હજાર ગ્રામ કેરી આવી પાર્થના હાથમાં સાત કેરી આવી તો તેને સાત ગુણ્યા બસો બરાબર એક હજાર ચારસો ગ્રામ કેરી આવી જયશ્રીના હાથમાં નવ કેરી આવી તો તેને નવ ગુણ્યા બસો ગ્રામ બરાબર એક હજાર આઠસો ગ્રામ કેરી આવી વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે એક હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ થાય એને આપણે ટૂંકમાં કિગરા તરીકે લખીએ છીએ તો ત્રણ હજાર ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય કોણ કહેશે તો એ પણ ખાલી જગ્યાએ આપણે સાથે સાથે ભરતા જઈએ ત્રણ હજાર ગ્રામ બરાબર ત્રણ કિલોગ્રામ એની બાજુમાં આઠ હજાર ગ્રામ બરાબર આઠ કિલોગ્રામ નવ હજાર ગ્રામ બરાબર નવ કિલોગ્રામ અને બાર હજાર ગ્રામ બરાબર બાર કિલોગ્રામ થશે હવે વિક્રમભાઈની વાત કરીએ વિક્રમભાઈએ એક વ્યવસાય શરૂ કર્યો જેમાં તેમના આંબાની વાડી પરથી ઉતરેલ કેરીઓને બોક્સમાં પેકિંગ કરીને વેચાણ કરવાનું નક્કી કર્યું સૌ પ્રથમ એક બોક્સમાં વીસ કેરી સમાય છે એ આપણે જાણીએ છીએ હવે બે બોક્સમાં બે ગુણ્યા વીસ બરાબર ચાલીસ કેરી સમાય તે જ રીતે જો ત્રણ બોક્સ હોય તો સાહીઠ કેરી સમાય દસ બોક્સ હોય તો દસ ગુણ્યા વીસ બરાબર કેટલા થશે વીસે દાન બસો કેરી સમાય તો જ્યાં જ્યાં ખાલી જગ્યા છે મિત્રો આપણે સાથે સાથે લખતા રહીશું दस गुणिया वीस बराबर बस्सो केरी समय सौ बॉक्स हो सौ गुण्यावीस इले कि बे हज़ार केरी समय जो बस्सो बॉक्स हो बस्सो गुणिया वीस बराबर चार हज़ार केरी समय रीते जो त्रो दस बॉक्स हो तौ दस गुण्यावीस बराबर छ हज़ार बस्सो केरी સમય બરાબર ને મિત્રો ચાલો હવે જગદીશભાઈની વાત કરીએ એક દિવસની પાંચ કિલોગ્રામ કેરી જગદીશભાઈના ઘરમાં ખવાય છે તો એક દિવસનો ખર્ચ આપણે શોધીએ તો તે છે પાંચ કિલોગ્રામ ગુણ્યા ચાલીસ રૂપિયા બરાબર બસો રૂપિયા હવે બસો રૂપિયા એક દિવસના એટલે કે એક દિવસે બસ્સો રૂપિયાનો ખર્ચ થાય છે એવા આપણે સાત દિવસના ખર્ચની ગણતરી કરીએ તો પાંચ કિલોગ્રામ ગુણ્યા ચાલીસ રૂપિયા બરાબર બસો રૂપિયા એક દિવસના છે એવા સાત દિવસના એટલે કે બસો રૂપિયા ગુણ્યા સાત બરાબર ચૌદસો રૂપિયા એ સાત દિવસનો ખર્ચ થાય તેવી જ રીતે જો એક માસની ગણતરી કરીએ એમાં મે માસ એટલે મે મહિનામાં કેટલા દિવસો હોય એકત્રીસ દિવસો તો પાંચ કિલોગ્રામ ગુણ્યા ચાલીસ રૂપિયા બરાબર બસો રૂપિયા તો બસો રૂપિયા ગુણ્યા એકત્રીસ દિવસ તો જ્યાં જ્યાં ખાલી જગ્યા છે ત્યાં સાથે આપણે લખતા રહીએ મિત્રો બસ્સો રૂપિયા ગુણ્યા એકત્રીસ દિવસ બરાબર છ હજાર બસ્સો રૂપિયા એ તેમનો મે મહિનાનો કેરી ખાવા માટેનો ખર્ચ ગણાય હવે શૈલેષભાઈની આપણે વાત કરીએ તો જુઓ મિત્રો પાંત્રીસ વિદ્યાર્થી ગુણ્યા ચાર કેરી બરાબર એકસો ચાલીસ કેરી થાય હવે જો એક બોક્સમાં વીસ કેરી સમાય તો આપણે એકસો ચાલીસનો ભાગાકાર વીસ વડે કરવો પડે તો આપણને મળશે એકસો ચાલીસ ભાગ્યા વીસ બરાબર સાત બોક્સ જો એક બોક્સમાં દસ કેરી સમાતી હોય તો પાંત્રીસ વિદ્યાર્થી ગુણ્યા ચાર કેરી બરાબર એકસો ચાલીસ કેરી માટે એકસો ચાલીસ કેરી ભાગ્યા દસ કેરી બરાબર આપણને બોક્સ મળશે ચૌદ તો જો એક બોક્સમાં દસ કેરી સમાય તો આપણા બધી કેરી સમાવવા માટે આપણે ચૌદ બોક્સ જોઈએ ચલો એની નીચેની વાત કરીએ જો એક બોક્સમાં ચૌદ કેરી સમાતી હોય તો પાંત્રીસ વિદ્યાર્થી ખાલી જગ્યા ભરતા જઈએ મિત્રો પાંત્રીસ ગુણ્યા ચાર કેરી બરાબર એકસો ચાલીસ કેરી તો એકસો ચાલીસ કેરી ભાગ્યા ચૌદ બરાબર દસ બોક્સ આપણને મળે હવે જો એક બોક્સમાં માત્ર સાત જ કેરી સમાતી હોય તો પાંત્રીસ ગુણ્યા ચાર કેરી બરાબર કુલ એકસો ચાલીસ કેરી થાય અને એકસો ચાલીસ કેરી ભાગ્યા સાત તો આપણને વીસ બોક્સ મળે એટલે કે જો એક બોક્સમાં માત્ર સાત કેરી સમાતી હોય તો આપણે બધી કેરીઓ સમાવવા માટે વીસ બોક્સની જરૂર પડે ચાલો હવે ગજાનંદ કાકાની વાત કરીએ ગજાનંદ કાકાની બહુ મોટી હાફૂસ કેરીની વાડી છે તેઓ કેરીની ઋતુમાં ખૂબ વેચાણ કરે છે અલગ અલગ વેપારીઓ અલગ અલગ પ્રકારના વાહનો લઈ ખરીદી કરવા આવે છે જેની માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે આપણે કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ આપીશું તો ચાલો મિત્રો પહેલો દાખલો જોઈએ બળદગાડું ચાર ફેરામાં કેટલી કેરી લાવશે હવે જુઓ મિત્રો કોષ્ટક ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે બળદગાળાની ક્ષમતા એક ફેરામાં એકસો પચાસ કિલોગ્રામ કેરીની છે તો નીચે આપણે ગુણાકાર જોઈએ એકસો પચાસ કિલોગ્રામ ગુણ્યા એ ચાર ફેરા કરે છે તો એને આપણે ચાર વડે ગુણવા પડે તો એકસો પચાસ ગુણ્યા ચાર કરીએ તો આપણને છસો કિલોગ્રામ કેરી મળે તેવી જ રીતે જો ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર છ ફેરામાં કેટલા કરશે તો છ ગુણ્યા નવસો પચાસ એટલે કે નવસો પચાસ ગુણ્યા છ પાંચ હજાર સાતસો કેરી લાવશે એટલે કે પાંચ હજાર સાતસો કિલોગ્રામ કેરીએ લાવશે જો ટ્રેક્ટર છ ફેરા કરે તો પાંચ હજાર સાતસો કિલોગ્રામ કેરી લાવશે હવે જો ટ્રેક્ટર આઠ ફેરા કરે તો નવસો પચાસ ગુણ્યા આઠ ફેરા એ મિત્રો ગુણાકાર તમારે જાતે તમારી નોંધપોથીમાં કરી એનો જવાબ લાવવાનો છે ચાલો એના પછીનો દાખલો બીજો છે ટ્રેક્ટર ત્રણ કલાકમાં કેટલું અંતર કાપશે તો એ દાખલો અને એના પછીનો ત્રીજો દાખલો છકડો રિક્ષા છપ્પન કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે આ બંને દાખલા મિત્રો તમારે કોષ્ટકની મદદથી જાતે ગણવાના છે ચાલો હવે રાજુભાઈની વાત કરીએ રાજુભાઈની કેરીની દુકાનમાં લોકો કેરી ખરીદવા આવે છે તેમણે પોતાની દુકાનની બહાર એક પાટિયા પર કેરીની જાત પ્રમાણે ભાવ લખેલા છે એ ભાવ આપણે જોઈ શકીએ છીએ અહીં કેસર કેરીનો ભાવ છે એકસો સિત્તેર રૂપિયે કિલો લંગડો કેરી છે સાહીઠ રૂપિયે કિલો હાફૂસ સિત્તેર રૂપિયે કિલો તોતાપુરી પચાસ રૂપિયે કિલો અને બદામ છે ચાલીસ રૂપિયા કિલો તો હવે એના આધારે આપણે દાખલા ગણવાના છે પહેલો પ્રશ્ન છે અંજનાબેન ત્રણ કિલોગ્રામ બદામ કેરી અને એક કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે તો સૌ પહેલાં બદામ કેરીની ગણતરી કરીએ બદામ કેરી છે ત્રણ કિલો અને એનો ભાવ છે ચાલીસ રૂપિયા તો બદામ કેરી માટે ખર્ચવા પડતા રૂપિયાની ગણતરી કરીએ ચાલીસ રૂપિયા ભાવ ગુણ્યા ત્રણ કિલોગ્રામ એનો ગુણાકાર કરીએ એટલે આપણને મળે રૂપિયા એકસો વીસ તેના પછી હાફૂસ કેરીની ગણતરી કરીએ હાફુસ કેરીનો ભાવ છે સિત્તેર રૂપિયા કિલો તો સિત્તેર રૂપિયાનો ભાવ એક કિલો કેરી તો હાફુસ કેરી માટે સિત્તેર રૂપિયા ખર્ચવા પડે તો બદામ અને હાફૂસ આ બંને કેરી માટે કુલ ખર્ચવા પડતા રૂપિયાનો આપણે હિસાબ કરીએ તો રૂપિયા એકસો વીસ એ બદામ કેરી માટે અને રૂપિયા સિત્તેર હાફૂસ કેરી માટે આ બંનેનો સરવાળો કરીએ તો આપણને મળશે કુલ એકસો નેવું રૂપિયા એટલે કે અંજનાબહેને આ બંને કેરી ખરીદવા માટે રૂપિયા એકસો નેવું ચૂકવવા પડે ચાલો એના પછી બીજું ઉદાહરણ આપણે જોઈએ ભાવનાબેન ત્રણ કિલોગ્રામ તોતાપુરી ચાર કિલોગ્રામ લંગડો કેરી અને એક કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે તો તેમણે કેટલા રૂપિયા દુકાનદારને ચૂકવવા પડે તો ભાવના બેન તોતાપુરી કેરી લે છે તૂતાપુરીનો ભાવ આપણને ખબર છે પચાસ રૂપિયા કિલો છે તૂતાપુરી કેરી ત્રણ કિલો લે છે તો પચાસ રૂપિયાનો ભાવ ગુણ્યા ત્રણ કિલો બરાબર રૂપિયા એકસો પચાસ તેવી જ રીતે આપણે લંગડો કેરી અને કેસર કેરીની ગણતરી કરીએ તો લંગડો કેરીનો ભાવ છે મિત્રો સાહીઠ રૂપિયા તો સાહીઠ રૂપિયાનો ભાવ અને લંગડો કેરી ચાર કિલો તો ગુણ્યા આવશે ચાર કિલો હવે આપણે ગુણાકાર કરીશું સાહીઠનો ચાર સાથે તો આપણને જવાબ મળશે રૂપિયા બસો ચાલીસ તેવી જ રીતે કેસર કેરીની ગણતરી કરીએ એકસો સિત્તેર રૂપિયાનો ભાવ કેસર કેરી એક કિલોનો ભાવ છે એકસો સિત્તેર રૂપિયા અને એ એક કિલો લે છે તો કેસર કેરી માટે એકસો સિત્તેર રૂપિયા ચૂકવવા પડે હવે એમણે કુલ ત્રણ જાતની કેરી લીધી તો તોતાપુરી માટે એકસો પચાસ રૂપિયા લંગડો કેરી માટે બસો ચાલીસ રૂપિયા અને કેસર કેરી માટે એકસો સિત્તેર રૂપિયા ખર્ચ્યા હવે આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ જવાબ આવશે પાંચસો સાહીઠ રૂપિયા કુલ તો ભાવનાબેને આ ત્રણેય પ્રકારની કેરી ખરીદીને પાંચસો સાહીઠ રૂપિયા ચૂકવવા પડે તો મિત્રો હવે એના પછીનો દાખલો ત્રીજો દાખલો જે છે હંસાબેનવાળો એ આપણે જાતે ગણવાનો છે તેવી જ રીતે ચોથો દાખલો છે મધુબેન અને પાંચમો દાખલો મનીષાબેનવાળો આ બંને દાખલા પણ મિત્રો તમારે જાતે તમારે નોંધપોથીમાં ગણવાના છે ચાલો મિત્રો હવે પ્રકરણ બે તરફ આગળ વધીએ મિત્રો ગણિત વિષયમાં આપણે જુદા જુદા પ્રકારની સંજ્ઞાઓનો સમાવેશ કરેલો છે જેમ કે બિંદુ રેખાખંડ કિરણ રેખા અને ખૂણો એ સૌ આપણે જાણીએ છીએ હવે આપણે આકૃતિઓ જોઈ નીચેની વિગતો પૂર્ણ કરવાની છે તો સૌ પહેલી આકૃતિ આપણને આપેલી છે ત્રિકોણની આકૃતિ એની બાજુમાં એનું નામ આપેલું છે ત્રિકોણમાં બાજુઓની સંખ્યા છે ત્રણ અને ખૂણાઓ પણ છે ત્રણ તેવી જ રીતે બીજી આકૃતિ આપેલી છે નીચે તે છે ચોરસની આકૃતિ ચોરસમાં બાજુઓની સંખ્યા આપણે ગણીએ તે છે ચાર તેવી જ રીતે ખૂણાઓની સંખ્યા પણ છે ચાર હવે ત્રીજી આકૃતિ છે લંબચોરસ તેમાં આપણે બાજુઓની સંખ્યા અને ખૂણાઓની સંખ્યાની વિગત આપણે જાતે ભરવાની છે તો ચાલો આપણે સાથે સાથે ભરતા જઈએ લંબચોરસમાં બાજુઓની સંખ્યા છે એક બે ત્રણ અને ચાર તો મિત્રો સાથે સાથે ભરતા જઈએ બાજુઓની સંખ્યા ચાર તેવી જ રીતે ખૂણાઓની સંખ્યા એક બે ત્રણ અને ચાર તો ખૂણાઓની સંખ્યા પણ લંબચોરસમાં આવશે ચાર એની નીચે છે પંચકોણ પંચકોણમાં બાજુઓની સંખ્યા આવશે એક બે ત્રણ ચાર પાંચ તો બાજુઓની સંખ્યા થશે પાંચ અને ખૂણાઓની સંખ્યા પણ તેવી જ રીતે એક બે ત્રણ ચાર અને પાંચ તો પંચકોણમાં બાજુ અને ખૂણા બંનેની સંખ્યા આવશે પાંચ પાંચ ષટકોણમાં બાજુઓની સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ અને ખૂણાઓની સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ અને છ તેવી જ રીતે સપ્તકોણમાં બાજુઓની સંખ્યા સાત ખૂણાઓની સંખ્યા સાત અષ્ટકોણમાં બાજુઓની સંખ્યા આઠ ખૂણાઓની સંખ્યા આઠ આવશે હવે જુઓ મિત્રો વર્તુળમાં ક્યાંય આપણને બાજુઓ દેખાતી નથી અને ખૂણો પણ ક્યાંય છે નહીં તો ત્યાં બાજુઓની સંખ્યા આવશે શૂન્ય અને ખૂણાઓની સંખ્યા પણ આવશે શૂન્ય ચાલો આગળ વધીએ અગાઉ જે આપણે વિગતો ભરી તેના આધારે ખૂણાની સંખ્યા પાંચ કે તેથી ઓછી હોય તેવી આકૃતિઓના નામ આપણે લખવાના છે તો એ નામ આપણે લખી દઈએ જોઈ લો મિત્રો આગળનું જો ભરેલું કોષ્ટક ફરીથી આપણે જોઈ લઈએ પાંચ કે પાંચથી ઓછા ખૂણા ધરાવતી આકૃતિઓ કઈ કઈ છે તો ત્રિકોણ ચોરસ લંબચોરસ અને પંચકોણ તો આ ચારેય આકૃતિઓના નામ આપણે પ્રથમ ખાનામાં લખીશું ત્રિકોણ ચોરસ લંબચોરસ અને પંચકોણ હવે બાજુનું ખાનું છે ખૂણાની સંખ્યા પાંચથી વધુ હોય તેવી આકૃતિનું નામ તો તેમાં આપણી પાસે આવશે ષટકોણ સપ્તકોણ અને અષ્ટકોણ હવે છેલ્લા ખાનામાં એવી આકૃતિનું નામ આપણે લખવાનું છે કે જેમાં એક પણ ખૂણો ન હોય તો તેવી આકૃતિ માત્ર એક છે તે છે વર્તુળ ચાલો એના પછીની વાત કરીએ નીચે આપેલા ચિત્રોમાં દર્શાવેલ ખૂણો કયો છે ત્યાં આગળ ખરાની નિશાની કરો જુઓ મિત્રો ચિત્રો આપેલા છે પહેલું ચિત્ર છે પાંદડાનું તો ડાળી અને પાંદડાની વચ્ચે કયા પ્રકારનો ખૂણો રચાય છે આપણે નક્કી કરીએ કાટકોણ છે કાટકોણથી મોટો છે કે કાટકોણથી નાનો છે તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ ખૂણો કાટખૂણાથી નાનો છે તો કાટખૂણાથી નાનો ખૂણો હોવાથી આપણે ત્યાં આગળ ખરું કરીશું તેના પછી એક સમઘન બોક્સ આપેલું છે અને ત્યાં આગળ આપણને ખૂણો દર્શાવેલો છે એ ખૂણો બરાબર કાટખૂણો એટલે કે કાટકોણ દર્શાવે છે તો એ કાટકોણની નીચે આપણે ખરાની નિશાની કરીશું મિત્રો એના પછીના ચિત્રો આપણે જોઈએ ત્રીજું ચિત્ર છે હાથના પંજાનું ચોથું ચિત્ર છે પંખાનું પાંચમું છે આરામ ખુરશીનું છઠ્ઠું ચિત્ર છે એક પક્ષીનું સાતમું છે કેરમ બોર્ડનું અને આઠમું છે તીરનું નિશાન આ બધા ચિત્રોમાં જે જે ખૂણાઓ દર્શાવેલા છે એ ખૂણાઓ કાટકોણ છે કાટકોણથી મોટા છે કે કાટકોણથી નાના છે તે તમારે જાતે નક્કી કરી ત્યાં ખરાની નિશાની કરવાની છે ચાલો હવે આગળ વધીએ નીચેના શબ્દમાં કેટલા અને કયા કયા ખૂણા છે તે જણાવશો શબ્દ આપણને આપેલો છે હરી એચ એ આર આઈ તો હવે કાટકોણ ખૂણાની સંખ્યા શોધવાની છે તો પહેલો મૂળાક્ષર આપણે લઈશું એચ એચમાં ખૂણાઓ આપણે જોઈએ એક બે ત્રણ અને ચાર કુલ ચાર ખૂણાઓ છે અને ચારે ચાર ખૂણાઓ કેવા છે કાટખૂણા છે તો કાટકોણ ખૂણાની સંખ્યા ત્યાં આગળ આવશે ચાર હવે એચમાં ને એચમાં આપણે જોઈએ એનાથી નીચેની ખાલી જગ્યા કાટકોણથી નાના ખૂણાની સંખ્યા તો એચમાં એવો કોઈ ખૂણો નથી કે જે કાટકોણથી નાનો હોય તો કાટકોણથી નાના ખૂણાની સંખ્યામાં આવશે શૂન્ય તે જ રીતે ત્રીજી ખાલીથી મોટા ખૂણાની સંખ્યા તો એમાં પણ આવશે શૂન્ય તો એચમાં માત્ર ચાર ખૂણા છે અને ચારે ચાર ખૂણા કાટકોણા છે હવે આપણે વાત કરીએ બીજો મૂળાક્ષર એ તો એની અંદર કુલ કેટલા ખૂણા છે એક બે ત્રણ ચાર અને પાંચ અંદરના ખૂણા પણ મિત્રો આપણે ગણવાના છે એટલે એની અંદર કુલ પાંચ ખૂણા દર્શાવેલા છે તો હવે કાટકોણ ધરાવતા ખૂણા કાટખૂણા હોય એવા એક ખૂણા એની અંદર છે નહીં તો કાટકોણ ખૂણાની સંખ્યા એમાં આવશે શૂન્ય કાટકોણથી નાના ખૂણા આપણે ગણી લઈએ તો ઉપરનો ખૂણો છે એ કાટખૂણાથી નાનો છે નીચે જે ટપકા કરેલા બે ખૂણા છે એ પણ કાટખૂણાથી નાના છે તો ત્રણ ખૂણા આવશે જે કાટખૂણાથી નાના છે નીચેના બે ખૂણા છે એ કેવા છે કાટખૂણાથી મોટા છે તો એ કાટખૂણાથી મોટા ખૂણાની સંખ્યા આવશે બે હવે આપણે આરની વાત કરીએ આરમાં કુલ કેટલા ખૂણા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો કુલ છ ખૂણાની આપણે વાત કરવાની છે એમાં ઉપરના ભાગે જે ચાર ખૂણા દર્શાવેલા છે એ ચારે ચાર ખૂણા કાટખૂણા છે તો આપણે વધતા કરી અને આરના ખૂણા લખીશું તો કાટખૂણાની સંખ્યા છે ચાર નીચે રહેલા બંને ખૂણા જે છે તે કાટખૂણાથી નાનું માપ ધરાવે છે તો કાટખૂણાથી નાના ખૂણા છે એ બે અને કાટખૂણાથી મોટા ખૂણા અહીંયા એક પણ દેખાતા નથી ચાલો હવે આપણે છેલ્લો મૂળાક્ષર આઈની વાત કરીએ આઈમાં આપણને કુલ ચાર ખૂણા દર્શાવેલા છે એક બે ત્રણ અને ચાર આ ચારે ચાર ખૂણા કાટખૂણા છે તો કાટખૂણાની સંખ્યા આપણે લખીશું ચાર કાટખૂણાથી નાના ખૂણાની સંખ્યા શૂન્ય અને કાટખૂણાથી મોટા ખૂણાની સંખ્યા પણ શૂન્ય હવે આપણે એનો સરવાળો કરીએ ત્યાંને ત્યાં જ આપણે સરવાળો કરીશું ચાર વત્તા શૂન્ય વત્તા ચાર વત્તા ચાર બરાબર બાર ખૂણા કાટખોણથી નાના ખૂણા શૂન્ય વત્તા ત્રણ વત્તા બે વત્તા શૂન્ય બરાબર પાંચ ખૂણા કાટકોણથી મોટા ખૂણા શૂન્ય વત્તા બે વત્તા શૂન્ય વત્તા શૂન્ય બરાબર બે ખૂણા જોઈને મિત્રો કોઈપણ શબ્દમાં રહેલા મૂળાક્ષરોની અંદર કેટલા ખૂણા અને કયા પ્રકારના છે તે આપણે ગણતરી કરીને લખી શકીએ છીએ તો તેવી જ રીતે આપણે નીચેનો બીજો શબ્દ આપેલો છે તીર્થ એના પછીનો શબ્દ છે સ્કૂલ અને એના પછીનો શબ્દ છે ગુજરાત આ ત્રણેય શબ્દોમાં રહેલા મૂળાક્ષરોમાં કાટખૂણાની સંખ્યા કાટખૂણાથી નાના ખૂણાની સંખ્યા અને કાટખૂણાથી મોટા ખૂણાની સંખ્યા તમારે જાતે લખવાની છે અને એની ગણતરી કરવાની છે તો ચાલો મિત્રો હવે આગળ વધીએ અહીં નીચે આપેલા ઘડિયાળના કાંટા વચ્ચે કયો ખૂણો બને છે એમાં તમારે ખરાની નિશાની કરવાની છે પહેલું ચિત્ર છે ઘડિયાળનું એમાં સમય દર્શાવેલો છે બે વાગ્યાનો તો મિત્રો તમે જોઈ શકો છો કે કલાક કાંટો અને મિનિટ કાંટો એ બંનેની વચ્ચે જે ખૂણો રચાય છે એ ખૂણો કેવા પ્રકારનો છે પહેલાં આપણે ખૂણો દર્શાવીશું હવે આ ખૂણો કેવા માપનો છે આપણે નક્કી કરીએ કાટકોણ છે કાટકોણથી મોટો છે કે કાટકોણથી નાનો છે તો આપણે જોઈ શકીએ છીએ કે કાટકોણથી નાના માપનો છે તો ત્યાં આગળ આપણે ખરાની નિશાની કરીશું એના પછીનો ચિત્ર છે બીજી ઘડિયાળ છે તેમાં સમય છે આઠ ને પંદરનો તો એ બંને કાંટા વચ્ચે ખૂણો સૌથી પહેલાં દર્શાવીશું આપણે એ ખૂણો દેખીતી રીતે જ આપણે જોઈ શકીએ છીએ કે કાટખૂણાં કરતાં મોટો છે તો કાટખોણથી મોટા માપમાં આપણે ખરાની નિશાની કરીશું તેવી જ રીતે ત્રીજી ઘડિયાળ છે તેમાં સમય તમારે જાતે લખવાનો છે અને ખૂણાનો પ્રકાર નક્કી કરવાનો છે તેવી જ રીતે બીજી બે ઘડિયાળ આપેલી છે તેમાં પણ સમય તમારે જાતે નોંધવાનો છે અને કલાક કાંટો અને મિનિટ કાંટાની વચ્ચે રચાતો ખૂણો કેવા પ્રકારનો છે કાટખૂણો છે કાટખૂણાથી મોટો છે કે કાટખૂણાથી નાનો છે તે તમારે જાતે નક્કી કરવાનો છે ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ નીચેની ઘડિયાળમાં આપેલા સમય પ્રમાણે કાંટાઓ દોરો તથા ખૂણો કાટખૂણો છે કે તેનાથી નાનો કે મોટો છે તે જણાવો તો મિત્રો અહીંયા ઘડિયાળ દોરેલી છે અને સમય દર્શાવેલો છે સમય છે સાત ને પચાસનો તો હવે આપણે મિનિટ કાંટો અને કલાક કાંટો દોરીશું તો સાત અને પચાસ એટલે તમે જોઈ શકો છો મિનિટ કાંટો આપણે થોડો લાંબો રાખીશું કલાક કાંટો નાનો રાખીશું તો કલાક કાંટો ક્યાં આવશે સાત અને આઠની વચ્ચે પણ આઠ વાગવામાં દસ મિનિટની વાર છે એટલે એ આઠની થોડો વધુ નજીક હશે અને મિનિટ કાંટો હશે બરાબર દસ ઉપર તો હવે આ બંને વચ્ચે રચાતો ખૂણો કેવા માપનો છે જુઓ કાટખૂણો છે કાટખૂણાથી નાનો છે કે કાટખૂણાથી મોટો છે તો આપણે કહી શકીએ કે આ કાટખૂણાથી નાનો ખૂણો છે તેવી જ રીતે તમારે ચાર વાગ્યાનો સમય ત્રણના પચીસનો સમય તમારે ઘડિયાળમાં જાતે દર્શાવવાનો છે અને એ બંને કાંટાની વચ્ચે ખૂણો દર્શાવવાનો છે અને ખૂણાનો પ્રકાર પણ તમારે જાતે નક્કી કરવાનો છે ચાલો આગળ વધીએ નીચેની આકૃતિમાં સૌથી મોટો તથા નાનો ખૂણો જણાવો જો મિત્રો એક આકૃતિ તમને આપેલી છે તેમાં ખૂણાઓ દર્શાવેલા છે કુલ પાંચ ખૂણાઓ છે એ બી સી ડી એફ હવે એમાં આપણે નક્કી કરવાનું છે કે સૌથી મોટા માપનો ખૂણો કયો અને સૌથી નાના માપનો ખૂણો કયો તો આપણે જોતા જઈએ ખૂણો એ એ આપણે જોઈ શકીએ છીએ કે એ કાટકોણ કરતાં મોટા માપનો છે તેવી જ રીતે ખૂણો એફ એ પણ કાટકોણ કરતાં મોટા માપનો છે ખૂણો ડી એ પણ કાટકોણાં કરતાં મોટો છે ખૂણો સી એ પણ કાટકોણાથી મોટો છે ખૂણો બી જે છે એ એક એકમાત્ર ખૂણો એવો છે કે જે કાટકોણા કરતાં નાનું માપ ધરાવે છે તો આપણને સૌથી નાનો ખૂણો મળી ગયો તે છે ખૂણો બી તો સૌથી નાનો ખૂણો મળશે આપણને બી હવે સૌથી મોટો ખૂણો એટલે કે સૌથી મોટું માપ ધરાવતો ખૂણો આપણે જોઈએ તો બી સિવાયના જે ચાર ખૂણા છે ખૂણો એ એફ ડી અને સી એમાંથી સૌથી મોટું માપ ધરાવતો ખૂણો છે ખૂણો ડી આપણે જોઈ શકીએ છીએ કે કાટ ખૂણા કરતાં ઘણો બધો મોટો દેખાય છે તો સૌથી મોટો છે ખૂણો ડી તો એવી જ રીતે મિત્રો તમારે સૌ પ્રથમ તમે અંદાજ લગાવશો અને પછી તમારો અંદાજ સાચો છે કે નહીં તે જાણવા તમે કોણ માપકથી ખરાઈ કરી શકશો બીજું ચિત્ર આપેલું છે તે આકૃતિ અને ત્રીજી આકૃતિ જો મિત્રો કોણમાં પકડી આપણે વાત કરીએ તેવી જ રીતે આપણે અગાઉના ધોરણમાં પાંચમા ધોરણમાં આપણે વિભાજક બનાવ્યું હતું એલ પટ્ટી જેવું દેખાતું એક સાધનની રચના આપણે કરી હતી તે સાધનની મદદથી પણ આપણે ખૂણો કાટકૂણો છે કાટકૂણાથી મોટો છે કે કાટકૂણાથી નાનો છે એ આપણે નક્કી કરી શકીએ તો તેવી જ રીતે મિત્રો બીજા નંબરની આકૃતિ અને ત્રીજા નંબરની આકૃતિ આ બંને આકૃતિમાં સૌથી મોટો અને સૌથી નાનો ખૂણો તમારે જાતે નક્કી કરીને લખવાનો છે જોઈને મિત્રો આપણે બે પ્રકરણનું પુનરાવર્તન આજે કર્યું તેમાં કેટલી બધી બાબતો આપણે તાજી કરી લીધી તો એમાં આપણે ખૂણા વિશે શીખ્યા ખૂણાના પ્રકાર વિશે શીખ્યા ખૂણો કાટખૂણો છે કાટખૂણા કરતાં મોટો છે કે કાટખૂણાં કરતાં નાનો છે તે બાબત આપણે આપણી જાતે નક્કી કરી શકીએ છીએ અને નક્કી કરવા માટેના સાધન પણ આપણી પાસે ઉપલબ્ધ છે આ બધી બાબતો વધુ પ્રેક્ટિસ તમે જેમ કરતા જશો એમ તમને વધુ સારી રીતે સમજાતી જશે તો હવે આ બંને પ્રકરણમાં જેટલા દાખલા બાકી છે એ તમારે તમારી જાતે ગણવાના છે તેમાં પણ જો તમને ન સમજાય તો તમે તમારા શિક્ષકની મદદ લઈ શકો છો તમે એમને ફોનથી પૂછી શકો છો તમે તમારા મિત્રોની પણ સલાહ લઈ શકો છો તો મિત્રો ઘરે રહેશો આપણું કામ આપણે ઝડપથી પૂરું કરીશું અને ફરી મળીશું આવતા એપિસોડમાં નમસ્કાર